નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સમાચારો જોઈએ વિસ્તારથી. ગારિયાધારમાં જશ્ને ઈદે મિલાદુન્નબીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ગારિયાધારમાં જશ્ને ઈદે મિલાદુન્નબીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. સમગ્ર વિશ્વમાં આજે ઇસ્લામ ધાર્મિકના સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગારિયાધારમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ સંખ્યામાં જુલુસનું આયોજન કરાયું હતું. સાથે ગારિયાધારના ખોડવદરી ગામેથી બાઇક રેલી યોજી જુલુસ કઢાયું હતું. સાથે હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પણ દર્શન થયા હતા. વિવિધ જગ્યાએ ચા પાણી નાસ્તાના સ્ટોલ કરાયા હતા. ગુજરાત જનચેતના પાર્ટીના કાર્યક્રમ દ્વારા ચા પાણીના સ્ટોલનું આયોજન કરી કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગોપાલ ગોંડલિયા, જીટીવી ન્યૂઝ, ગારિયાધાર. પંચમહાલ જિલ્લામાં ઈદે મિલાદની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરાઈ હતી. ભવ્ય જુલુસ પણ નીકળ્યું હતું. શહેર સહિત જિલ્લામાં ઈદે મિલાદની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી. નગર વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનો સાથે જુલુસ નગરના હુસેની ચોકથી નીકળ્યું હતું. નગરના હોળી ચકલા મેઇન બજાર થઈને તળાવ પાસે આવેલા અને સિંધી ચોકડી વિસ્તારમાં આવેલા દરગાહ ખાતે પહોંચીને ત્યાં મુસ્લિમ બિરાદરોએ આશીર્વાદ લીધા હતા. આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઈદની ઉજવણી કરી હતી. પ્રિતેશ દરજી, જીટીવી ન્યૂઝ, પંચમહાલ. રાધનપુર ખાતેથી ભારતીય ચલણી ડુપ્લિકેટ નોટો 1,27,000 ઝડપતી એલસીબી પાટણ પોલીસ. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. એલસીબી પોલીસ મિલકતના ભાગતા ગુના અર્થે પેટ્રોલિંગમાં હતી, ત્યારે જેઓને ડુપ્લિકેટ નોટો બનાવતી ટોળકીની માહિતી મળતા રાધનપુરના સાંતુન ગામે રેડ કરતા 1,27,000ની જંગી માત્રામાં અલગ અલગ દરની ડુપ્લિકેટ નોટો ઝડપાઈ હતી. કલર પ્રિન્ટર કાર્ટિજ સાથે 3 આરોપી પકડાઈ જવા પામ્યા છે. ગામમાંથી ચૌધરી ભગવાન ચૌધરી ભાવાભાઈ અને સુથાર બળદેવ ભારતીય ચલણની અલગ અલગ દરની નોટોનું પ્રિન્ટિંગ કરી બજારમાં મૂકતા હતા, જે આજે આરોપી એલસીબી પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યા છે. એલસીબી પીઆઈ ભટોલ તથા તેમની ટીમે ના આ ઓપરેશન પાર પાડ્યું હતું. આ સમગ્ર રેડ દરમિયાન એલસીબી પોલીસે 1,27,000નો મુદ્દામાલ સહિત 3 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજ મેં અપને સ્ટાફ કે સાથે રાધનપુર પેટ્રોલિંગ મેં થા નંબર ઇન્ફોર્મેશન મળી હતી. ત્યાં સાતો ગામ હે રાધનપુર કા, વહાં પે સુથાર બળદેવ અને શ્યામભાઈ કરકે કોઈ સમી હો અને સાથે તો કે સાથ મિલકર 2,500-150 કી નોટ કી કલર પ્રિન્ટર સે જેરોક્સ નિકાલ કે ડુપ્લિકેટ નોટ બનવાતા હૈ. તો હમને વહાં પંચો કે સાથ મેલ કિયા, તો વહાં સે એક પ્રિન્ટર મશીન, उसका जो कार्टिज कलर और वहाँ से टोटल 108 1,27,907 रुपये की कीमत की 50, 100, 20, 10, 1 रुपये की 500 रुपये की और 2,000 की नोटें बरामद हुई है और 3 आरोपियों को हमने गिरफ्तार किया है. प्रकाश त्रिवेदी, जीटीवी न्यूज, बनासकांठा. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નવજાત દીકરીને દાખલ કરી પરિવાર ગાયબ થતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર 25 દિવસ પહેલા દીકરીને સારવાર અર્થે દાખલ કરાઈ હતી, જે પરિવાર દીકરીને લેવા ન આવતા હોસ્પિટલના સત્તાધીશ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. લાખણી તાલુકાના કોઈ ગામનો પરિવાર આ દીકરીને મૂકીને ચાલ્યો ગયાની વિગતો સામે આવી રહી છે, જે અંતર્ગત પાલનપુર પૂર્વ પોલીસે આગતલા પોલીસને જાણ કરવામાં આવી હતી. ગુજરાત સરકારના મોટે ઉપાડે ચાલતા દીકરી બચાવો અભિયાનના ધજિયા ઉડાવતો કિસ્સો બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રકાશ ત્રિવેદી, જીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામ પાસે આવેલા ટોલનાકા લોકલ ભાવ વધારા મુદ્દે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મીટિંગ બોલાવાઈ હતી, જેમાં ધારાસભ્યએ ચાલુ મીટિંગ છોડીને ચાલતી પકડી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામ પાસે આવેલા ટોલનાકા પ્રશ્ને 2 વર્ષ જેવા સમયથી અવારનવાર આંદોલનનો ચક્કાજામ અને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. ટોલનાકાના અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા ન હતા, જેના અનુસંધાને ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉપલેટાના વિશ્રામ ગૃહ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ભાજપ કોંગ્રેસના આગેવાનો, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ ધારાસભ્યો દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યા હતા. હાલમાં છેલ્લા 2 માસથી ટોલનાકાનો કોન્ટ્રાક્ટ નવી કંપનીએ સંભાળેલ હોય તેમના મેનેજમેન્ટ વતી આવેલા મેહુલભાઈ ચંદ્રવાડીયાએ પોતાનું પ્રવચન શરૂ કરતા પોતાના પૂર્વવત આયોજન મુજબ ધારાસભ્ય કે જેમણે પ્રજાને પડતી તકલીફો વિશે વચન આપ્યું હતું, છતાં પણ મીટિંગ પડતી મૂકીને ચાલતી પકડી હતી, જેને લોકો દ્વારા રોષ સાથે રોકવામાં આવ્યા હતા. છતાં પણ
ટોલ નાકાના પ્રતિનિધિને પૂરા સાંભળ્યા વગર ચાલતી પકડી હતી, જેથી જનતામાં તેમના આવા વર્તનથી શંકા કુશંકાઓ થઈ રહી હતી। ટોલ નાકાના પ્રતિનિધિએ બાહેંધરી આપી હતી કે આ અંગે યોગ્ય કરવા અને બધા આગેવાનો સાથે પણ જોડાય અને ઘટતું કરવા પૂરા પ્રયત્નો કરશે તેવી બાહેંધરી આપી હતી। તેમજ આ ટોલ નાકો દર વર્ષની જેમ આ વર્ષે પણ ન મળવાથી છેલ્લા બે માસથી પરત મેળવવા હવાતિયા મારતા લોકો દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવા બબાલ કરવામાં આવી હતી, એવું મેહુલભાઈએ જણાવ્યું હતું। અચાનક બનેલા આ બનાવથી હાજર પોલીસ દ્વારા વચ્ચે પડી માઇક બંધ કરાવી એ મીટિંગને પૂરી થયેલી જાહેર કરાવી હતી, જેથી ટોલ નાકાના પ્રતિનિધિ દ્વારા આ પ્રશ્નનો સ્થળ પર જ નિકાલ કરવાનો નિર્ણય વિલંબમાં પડ્યો હતો। આ મીટિંગમાં છેલ્લા બે વર્ષથી ટોલ નાકું ચલાવી રહેલા લોકો દ્વારા હલ્લા બોલ કરતા વાતાવરણ ગરમાયું હતું, જેથી કોઈ નિર્ણય ન આવતા આ અંગે 7 સભ્યોની કમિટી બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ મીટિંગમાં ધારાસભ્ય, નગરપાલિકા પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ, ચેમ્બર્સના પ્રમુખ તેમજ સભ્યો, હોદ્દેદારો, વેપારીઓ, રાજકીય પક્ષના આગેવાનો, સુધરાઈ સભ્યો તેમજ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ સર્કિટ હાઉસ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ધુમિયાની ટોલ નાકા બાબતની જે મીટિંગ બોલાવવામાં આવી હતી એમાં હું હાજર હતો, અન્ય સંસ્થાના હાજર હતા, એના ચેમ્બર કોમર્સના પ્રમુખ વિનુભાઈ ઘેરોડા, અને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। અને ટોલ નાકાના જે સિક્યુરિટીના જે મેહુલભાઈ ચંદ્રાડીએ છે એને પણ અમે રજૂઆત કરી, અને એને આ બધી જે ટોલ જે ભરવો પડે છે ઉપલેટાની જનતાને, તો એને બાબતની રજૂઆત કરી છે। તો એણે અમને એવું પણ કીધેલું છે કે આ તમારી બાબત છે, હું ઉપર લેવલે જાણ કરીશ, અને ઉપલેટાને વધારે વધારે કેમ લાભ થાય અને વધારે વધારે કેમ ફાયદો થાય અને ટોલ ફ્રી થાય તો પણ મને કંઈ વાંધો નથી, એવી એણે મારી સંતોષકારક વાત સાંભળી છે। આજરોજ ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને તમામ શહેરના વેપારી દ્વારા આજે મીટિંગ બોલાવવામાં આવી હતી કે ટોલ નાકું ઉપલેટામાં કેમ ફ્રી ના હોવું જોઈએ, જેને લઈને આજે ઉપલેટાના ટોલ નાકાના એક મેનેજમેન્ટ તરીકે હું અહીંયા હાજર હતો ત્યારે આ આ વાતને અમે ખૂબ સહકાર આપવા માટે કેવી રીતે કામ આવી શકીએ એવી જ એક વાતને લઈને અમે પણ એની હારે છીએ કે કેવી રીતે ઉપલેટા ફ્રી થવું જોઈએ। કારણ કે ઉપલેટા મારી જન્મભૂમિ પણ છે અને મારી કર્મભૂમિ પણ છે, જે ટોલ નાકું કદાચ મારા ગામને ફ્રી ના થાય કેવી રીતે એની રજૂઆત કરવી અમારે, કે કેના માટે અમારે મેનેજમેન્ટમાં ક્યાં પણ જવું પડશે, ત્યાં ટોલ નાકા દ્વારા પ્રતિનિધિ તરીકે અમે હાજર રહીશું અને ગામના તમામ આગેવાનો કોઈ રાજકીય મુદ્દાને, રાજકીય પાર્ટીને ઓલા બાદમાં રાખી અને એક સામાજિક કામને આગળ રાખવા માટે બધાને અમે એક અપીલ કરી છે કે તમે બધા હારે રહેજો। આજરોજ ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા સર્કિટ હાઉસે ટોલ નાકા બાબતે એક મીટિંગ બોલાવવામાં આવેલ। આ મીટિંગમાં ઉપલેટા શહેરના તમામ વેપારીઓ, સામાજિક આગેવાનો, સમાજના આગેવાનો, જાહેર સંસ્થાના આગેવાનોને આમંત્રણ આપવામાં આવેલ। બહોળી સંખ્યામાં સર્કિટ હાઉસે મીટિંગમાં તમામ ઉપસ્થિત રહેલ। ટોલ નાકા બાબતે આગળ ઉપર શું કરવું એના માટે એક કમિટી બનાવવાની રચના પણ કરવામાં આવેલ। ત્યારબાદ જુદા જુદા વક્તાઓએ પોતાના મંતવ્ય રજૂ કરેલ। ટોલ નાકા બાબતે જે અસહ્ય ભાવ વધારો લેવામાં આવે છે તેના માટે મેનેજમેન્ટ તરફથી કોઈ ઉપસ્થિત રહેલ નહીં, પણ તેમના સિક્યુરિટીના ચાર્જ મારા મેહુલભાઈ હાજર રહી મેહુલભાઈએ સંતોષકારક બધાને જવાબ આપેલ। આ કાર્યવાહી સંપૂર્ણપણે સફળ થયેલ છે। દિનેશ ચંદ્રવાડિયા, જીટીવી ન્યૂઝ, ઉપલેટા। ટસ્સા 108ની પ્રશંસનીય કામગીરી, જલાલપુર ખાતે 108માં જ મહિલાની ડિલિવરી કરી બે બાળકોને બચાવ્યા હતા। સરકાર દ્વારા ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર ઝડપથી મળી શકે તે માટે થઈને 108 સેવા પ્રજા માટે અમલમાં મૂકી। આજ સુધી 108 દ્વારા અનેક લોકોના જીવ બચ્યા છે, અનેક લોકો મોતના મુખમાંથી 108માં કર્મચારીઓ બહાર લાવ્યા છે। ત્યારે આજરોજ ગઢડા તાલુકાના જલાલપુર ગામે વાડી વિસ્તારમાં રહેતી એક મહિલાને અચાનક પ્રસૂતિનો દુખાવો થતાં તેમને 108માં ફોન કરીને જાણ કરાઈ હતી। ત્યારે ઢસા 108ના ડોક્ટર કુલદીપસિંહ અને પાયલોટ શૈલેષભાઈ ગઢવી જલાલપુર વાડી વિસ્તારમાં જવા રવાના થયા હતા। ઘટના સ્થળે પહોંચી મહિલાની ડોક્ટરી તપાસ કરતા જાણવા મળ્યું હતું, મહિલા દર્દીને વધુ પડતો પ્રસૂતિનો દુખાવો થતા અને મહિલા દર્દીની સ્થિતિ વધુ પડતી નાજુક હોવાથી 108ના ડોક્ટર કુલદીપસિંહ અને પાયલોટ શૈલેષભાઈ ગઢવી દ્વારા મહિલા દર્દીની ડિલિવરી 108માં જ કરવાની ફરજ પડી હતી। 108માં જ ડિલિવરી થતા મહિલાના પરિવારવાળા દંગ રહી ગયા હતા।
થોડા સમય માટે તો લોકોના હૃદયના ધબકારા ચૂકી ગયા હોય તેવી સ્થિતિ બની હતી, પરંતુ ક્ષેમ કુશળ બે બાળકોનો જન્મ એક સાથે થઈ જતા અને બાળકો એક સાથે રડતા મહિલા દર્દીના પરિવારના ચહેરા ખુશી ઉઠ્યા હતા. અને મહિલા દર્દીની સ્થિતિ જોઈને 108 ટીમ દ્વારા તાબડતોબ દામનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દર્દીના પરિવાર તથા ગામના લોકો દ્વારા ડોક્ટર કુલદીપસિંહ અને પાયલોટ શૈલેષભાઈ ગઢવીને તેમની ફરજ અને કામગીરીથી ખૂબ જ બિરદાવ્યા હતા. કૌશિકભાઈ વ્યાસ, જીટીવી ન્યૂઝ, ઢસા. વડગામ માર્કેટ યાર્ડમાં ખેડૂતો છેલ્લા 5 દિવસથી ધક્કા ખાઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વડગામ માર્કેટ યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી લેવાનું શરૂ કર્યું છે ત્યારે જે ખેડૂતો નોંધણી કરવા આવી રહ્યા છે ત્યારે અધિકારીઓને લાગતા વળગતા હોય તેમના જોડેથી ડોક્યુમેન્ટ લઈ લે છે અને નોંધે છે અને બાકીના ખેડૂતોના ડોક્યુમેન્ટ સાઈડમાં મૂકી રાખે છે. અધિકારીઓ કહે છે કે 2-4 દિવસ પછી આવજો. અધિકારીઓ જે ડોક્યુમેન્ટ લે છે તેની સામે કોઈ પહોંચ આપતા નથી. વડગામ માર્કેટ યાર્ડમાં પૂરતા બારદાન ન આવતા મગફળી લઈ આવેલા ખેડૂતો 24 કલાક સુધી બેસી રહી રોષે ભરાયા હતા, પરંતુ સરકારે જે ખેડૂતોને SMS દ્વારા બોલાવ્યા હતા તે લોકોની પહેલા દિવસે મગફળી લેવામાં આવી નથી અને બીજા દિવસે બારદાન ન હોવાથી અને સરકારી અધિકારીઓ ઓછા પ્રમાણમાં હોવાથી જે કામ ઝડપથી થવું જોઈએ તે કામ ઝડપથી થતું નથી, જેના લીધે આવેલા ખેડૂતો રોષે ભરાયા હતા. વડગામમાં આવેલા લાલજી મામા માર્કેટ યાર્ડ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સરકાર દ્વારા જ્યાં મગફળીની લેવડ દેવડ થાય ત્યાં CCTV કેમેરાની સુવિધા પણ નિયમમાં આવે છે. ત્યાં કેમેરા તો દૂરની વાત છે, કોઈ કર્મચારી પણ હાજર રહેતા નથી. ત્યાં ખેડૂતો માટે કોઈ બેસવાની કે પાણીની સુવિધા પણ સરકારે કરી નથી. છેલ્લા 4-5 દિવસથી આવેલા ખેડૂતો ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. સરકાર દ્વારા મગફળી ખરીદી કરવામાં આવી રહી છે તો નથી CCTV કેમેરા કે નથી કે કોઈ કેમેરામેન, અને સરકાર માત્ર પોકળ વાયદા કરે છે અને તાઇફા કરે છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટે જલ્દીથી વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. દીપક પુરબિયા, GTV ન્યૂઝ, વડગામ. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પાસે આવેલા રામપુર ગામમાંથી પસાર થતી પાનમ નદીમાંથી ATM કાર્ડ મળી આવ્યા છે, જેને લઈને પોલીસ દ્વારા નદીના પાણીમાંથી તમામ ATM કાર્ડને કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના રામપુર ગામની સીમમાંથી પસાર થતી પાનમ નદીના તટમાં ગામના બાળકો રમી રહ્યા હતા. તે વખતે બાળકોને નદીના પાણીમાં મોટી સંખ્યામાં ATM કાર્ડ જોવા મળતા તે અંગેની ગ્રામજનોને જાણ કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા સમગ્ર હકીકત મોરવા હડફ પોલીસને કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને નદીના પાણીમાંથી 350 જેટલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જુદા જુદા ખાતેદારોના નામ લખેલા ATM કાર્ડ કબજે કર્યા હતા. પોલીસે હાલ સમગ્ર બાબતને લઈને જાણવા જોગ ફરિયાદ નોંધીને હાલ આ કાર્ડ નદીમાં કેવી રીતે આવ્યા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે મળી આવેલા આ તમામ કાર્ડ પર પ્રધાનમંત્રી જનધન યોજનાનો લોગો પ્રિન્ટ કરેલો છે, જેથી એક વાત તો ચોક્કસ છે કે આ તમામ કાર્ડ પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા બેંક ખાતા ધારકોના છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ તમામ કાર્ડ કોઈ સરકારી યોજના માટે ખોલવામાં આવેલા બેંક ખાતાના તો નથી ને? ગ્રામ્ય વિસ્તારના લોકોની જાણ બહાર ખાતા ખોલી ભ્રષ્ટાચાર આચરવા માટે ખાતા ધારકોની જાણ બહાર ખાતા ખોલવામાં આવ્યા હોય અને તે ખાતાના આ ATM કાર્ડ કોઈ ઇસમ દ્વારા પાનમ નદીમાં નાખી દેવામાં આવ્યા હોય તેવી પણ શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ત્યારે હવે જોવું એ રહ્યું કે પોલીસ તપાસમાં આ સમગ્ર મામલે શું હકીકતો બહાર આવે છે. પ્રિતેશ દરજી, GTV ન્યૂઝ, પંચમહાલ. અબડાસા કચ્છમાં આજરોજ નલિયા મધ્ય સવારના 10 વાગ્યે મહંમદ પૈગંબરનો જન્મદિન ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સવારના મફતનગરથી રાયચોક સુધી જુલુસ કાઢવામાં આવ્યો હતો. એમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ ગામે ગામથી આવ્યા હતા અને જન્મદિન વિશે સમજણ આપી હતી. આપણા દેશમાં શાંતિ થાય તેવી મુસ્લિમ ભાઈઓ અલ્લાહ પાસે બંદગી કરી હતી. આજે સવારના મુસ્લિમ આગેવાન જિલ્લા પંચાયત સદસ્ય થકીજા બાવા અને કુંભાર અને ખત્રી હાજી અબ્બાસ અને કુમાર હાજી અલી અને મેમણ હાજી સલીમ અને હાજી અલી જમાલ, સૈયદ હાજી બાવા અને સૈયદ અદરે માણસા અને હાજી અબ્દુલ મેમણ અને આ પ્રોગ્રામ શાંતિપૂર્વક કરવામાં આવ્યો હતો. જો મનાઈ ગયા છે તો આખી દુનિયાની અંદર જુલુસ શાંતિ રીતે નીકળેલા પણ હશે તા અને આકાશ સલાહ જે ખુશીયા મનાઈ ગયા છે નીકળેલા કરી શહેર લખાણ હોય
निशार तेरी चहल पहल पर हजारों ईदे रबी और अव्वल सिवाय विदेश के जहां में सभी तो खुशियां मना रहे हैं। रमेश भाई भानुशाली, जीटीवी न्यूज, नलिया। ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આજે ઈદે મિલાદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર વિશ્વમાં આજે ઇસ્લામ ધર્મના હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જેસર તાલુકામાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ સંખ્યામાં જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ હજરત મોહમ્મદ પયગંબર સાહેબ જન્મદિવસ નિમિત્તે આજે કેક કાપીને મુસ્લિમ બિરાદરોએ મજા માણી હતી અને જુલુસમાં હિન્દુ સમાજ પણ સાથે અને સહકાર આપ્યો હતો। તેમજ જેસર પોલીસ અને હોમગાર્ડનો સાથ મળ્યો હતો। કોમી એકતા તેમજ ભાઈચારાનું પ્રતીક જોવા મળ્યું હતું। આજે ઈદે મિલાદુન્નબી સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના દિવસે જેસર ગામમાં હાજરી આપી અલ્હમ્દુલિલ્લાહ બહુ સારું જુલુસનું આયોજન થયું। હિન્દુ મુસ્લિમ બધાએ એકતા સાથે જુલુસે મોહમ્મદી સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કાઢવામાં આવ્યું, જેમાં આજુબાજુના ગામડાવાળાનો બહુ સારો સપોર્ટ મળ્યો અને ગામના લોકોએ પણ હિન્દુ ભાઈઓએ બહુ સારો સપોર્ટ દીધો। અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતની બારગાહમાં દુઆ છે, અલ્લાહ તાલા પંચેતની પાકના સદકા તુફેલ હર સાલ આવી જ રીતે તમામ મુસલમાન ભાઈઓને અને તમામ હિન્દુ ભાઈઓને બસ આવી જ રીતે એકતાની સાથે સૌ સૌના ધર્મનું કામ કરવાની અલ્લાહ તૌફીક અતા ફરમાવે। અસલામ અલૈકુમ। અમે વર્ષોથી સરકારનો જુલુસ જશ્ન ઈદે મિલાદુન્નબી સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ મનાવીએ છીએ। આ વર્ષે પણ અમે સારી રીતે જશ્ન ઈદે મિલાદુન્નબી સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનો જુલુસ ગામમાં ઓખામાં નીકળેલો, તેમાં હિન્દુ મુસ્લિમ બધા ભાઈ સહકાર પણ આપેલો અને પોલીસે પણ પૂરેપૂરો બંદોબસ્ત આપેલો અને હોમગાર્ડ ભાઈઓએ પણ અમને સહકાર પૂરો આપેલો। તે બદલ પોલીસ પાર્ટીને, હોમગાર્ડ ભાઈઓને, હિન્દુ ભાઈઓને અને સુન્ની મુસ્લિમ જમાતને અને બહાર ગામથી જેટલા અમે મહેમાનોને આવેલા છે, અમારા ખાસ અતિથિ મહેમાન રહીશ બાપુ દાતણેથી અહીંયા બોલાવેલા અને કેદરિયાથી પણ આજુબાજુ સાપરીયાળી આજુબાજુ ગામડા પીપળીથી પણ બધા ભાઈઓ આવેલા, તે બધાનો હું દિલથી શુક્રિયા અદા કરું છું। પોલીસ પાર્ટીને અને વિડીયો હોમગાર્ડ ભાઈઓને પણ હું દિલથી શુક્રિયા અદા કરું છું। સમીર શાહ બેલીમ, જીટીવી ન્યૂઝ, જેસર। ખાંભામાં આવેલા એક સ્વીટ એન્ડ ફરસાણની દુકાનમાં ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। ખાંભા સ્વીટની દુકાનમાં અમરેલીના ઇન્સ્પેક્ટર આર બી રાજ તથા જૂનાગઢના ઇન્સ્પેક્ટર દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। એક્સપાયર ડેટ થયેલા પેકિંગ, સોયા સ્ટીક તેમજ ખાદ્ય સામગ્રી લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, આવી સામગ્રીનો નાશ કરાયો હતો। તેમજ મીઠાઈના નમૂના લઈને વડોદરા લેબોરેટરીમાં મોકલાયા હતા। સુરેશ મકવાણા, જીટીવી ન્યૂઝ, ખાંભા। અમરેલી લીલીયા તાલુકાના બોરિંગડા ગામે નાલંદા વિદ્યાલય સંકુલ ખાતે ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક મનુભાઈ ચાવડા, અધ્યક્ષ દિવ્યેશભાઈ ચાવડા, મહામંત્રી અશોકભાઈ ભાલિયા, જિજ્ઞેશ રંગપરા, ગોપાલ ગોંડલિયા, ઘનશ્યામભાઈ વાઘેલા, ભરતભાઈ મકવાણા તેમજ જેસરના પત્રકાર સમીર શાહ બેલીમ તેમજ સાધુ સંતો તેમજ અન્ય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સનિષ્ઠ કાર્યકર્તાઓના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો, મહંતો અને સમગ્ર ગુજરાતમાંથી પધારેલા ગુજરાત જનચેતના પાર્ટીના કાર્યકર્તાઓના સ્નેહ મિલન પ્રસંગે સૌ કાર્યકર્તા મિત્રોએ સંકલ્પ કર્યો છે કે આવનારી લોકસભાની ચૂંટણી ગુજરાત જનચેતના પાર્ટી 11 લોકસભાની સીટો લડાવવાની છે અને 2022માં સમગ્ર 182 વિધાનસભા ની ચૂંટણીઓ તમામ સીટો લડીને ગાંધીનગરના ગુજરાતમાં કબજો કરવાનો નિર્ધાર કર્યો છે। ભાજપ અને કોંગ્રેસની બેની મિલીભગતની રાજનીતિ, બે પાર્ટીઓની ઈલુંઈલુંની રાજનીતિ ગુજરાતની 6 કરોડ જનતા સારી રીતે જાણી ગઈ છે, ભ્રષ્ટાચારીઓને સારી રીતે જાણી ગઈ છે, છૂટાયેલા લોકપ્રતિનિધિઓ બિચારા બાપડા, ઊંચી આંગળી કરનારાઓ, નીચી મૂંડી કરનારાઓ અને તાલિયા બજાવનારાઓનું કશું આવતું નથી। ગુજરાતમાં અધિકારીઓનું રાજ બન્યું છે, યુવાનો, શિક્ષિતો, બેરોજગારો નોકરીઓ માટે વલખા મારી રહ્યા છે। નોટબંધી અને GST લીધે ગુજરાત અને દેશનું અર્થતંત્ર ભાંગીને ભૂકો થઈ ગયું છે। કાયદો અને વ્યવસ્થાના નામે કોઈ સીજ રહી નથી, રોજ મર્ડર, લૂંટ, ધાડ ફાટ અને ભ્રષ્ટ અધિકારીઓના શાસનને એનો દરવાજો દેખાડી દેવાનો ગુજરાતની જનતા અને દેશની 130 કરોડ જનતાએ નિર્ધાર કર્યો છે। આવનારા સમયમાં એનો દરવાજો બતાવી દેવાનું નક્કી કર્યું છે। આજે
નવા વર્ષના પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા સ્નેહ મિલનનું આયોજન થયું હતું અને સ્નેહ મિલનની અંદર પાર્ટીના સૌ સન્નિષ્ઠ આગેવાનોએ આગામી સમયની અંદર ગુજરાતની સ્થાનિક રાજનીતિને મજબૂત કરવાનો નિર્ધાર કર્યો છે. આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે રાફેલ મુદ્દો હોય કે આજના હમણાં ગુજરાતના સાંસદ અને મિનિસ્ટર એવા હરિભાઈ ચૌધરી જે છે એ કૌભાંડની અંદર ભ્રષ્ટાચારની અંદર લત જાણવા મળ્યા છે. એવા સંજોગોની અંદર ગુજરાતની રાજનીતિનો કલંક બનાવનાર અને દેશની અંદર ગુજરાતનું નામ ખરાબ કરનાર એ રાજકીય આગેવાનોને જાકારો આપવા માટે ગુજરાતની સ્થાનિક રાજનીતિ ગુજરાત જનચેતના પાર્ટીઓના કાર્યકર્તાઓ ઘર ઘર સુધી જશે, લોકોને જનચેતના જાગૃત કરશે અને આગામી સમયની અંદર ગુજરાતની રાજનીતિને નવો વિકલ્પ આપશે. ગોપાલભાઈ ગોંડલિયા, જીટીવી ન્યૂઝ, અમરેલી. ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર જોશીની ઓવરલોડ રહેતી ભરેલા ટ્રકો પર તવાય 4 જેટલા ટ્રકો સીઝ કર્યા છે. ધોરાજી ઉપલેટા પંથકમાં રેતી ચોરી થતા ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર વાહન બાબતે ડેપ્યુટી કલેક્ટર TH જોશીને ફરિયાદો મળી હતી, જેને લઈને ગતરોજ જાહેર રજા હોવા છતાં પણ ડેપ્યુટી કલેક્ટર જોશી પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા, જે દરમિયાન તેઓના ધ્યાને રેતી ચાળવાના ચારણા પણ પડેલા હતા અને ઓવરલોડ રેતી ભરેલા ટ્રકો આવતા જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કલેક્ટર TH જોશી તથા તેમની ટીમ ઉપરાંત ધોરાજી પોલીસ સ્ટેશનના PSI મીઠાપરા સહિતના સ્ટાફને સાથે રાખી ઓવરલોડ રેતી ભરેલા તથા ગેરકાયદેસર રેતીનું ખનન તેમજ વહન કરતા કુલ 4 ટ્રકોને ઝડપી પાડ્યા હતા, જેથી જાહેર રજાના દિવસે કડક કાર્યવાહી થતા ગેરકાયદેસર રેતીના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો, જ્યારે અધિકારીઓના ફોન પર વગદારોના ભલામણના ફોનનો દોર શરૂ થયો હતો. પરંતુ ડેપ્યુટી કલેક્ટર જોશીએ તેઓને મચક સુદ્ધા ન આપી કડક હાથે કાર્યવાહી કરી 4 ટ્રકો સહિત રેતી મળી કુલ 37,60,000 નો મુદ્દામાલ સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ઉપલેટા તાલુકાના નાગવાવદર ગામેથી ભાદર નદીમાં પણ તારીખ 20ના રોજ જુદી જુદી જગ્યાએ રેતીના સટ્ટાઓ ઝડપી પાડી અંદાજે 500 મેટ્રિક ટન રેતીનો જથ્થો ડેપ્યુટી કલેક્ટર જોશીની આગેવાનીમાં મામલતદારશ્રીને ઉપલેટાએ સીઝ કરી ખાણ ખનિજ શાખા રાજકોટને રિપોર્ટ કર્યો હતો. અલ્પેશ ત્રિવેદી, GTV ન્યૂઝ, ધોરાજી. વાંકાનેરના સુપ્રસિદ્ધ રણજીત વિલાસ પેલેસમાં 4 મહિના પહેલા રાજાશાહીની એન્ટીક વસ્તુઓની ચોરીના 6 શખ્સો સાથે મુદ્દામાલ રિકવર કરતી મોરબી LCBને મોટી સફળતા મેળવી છે. રાજવી પેલેસમાં ચોરી કરનાર કુખ્યાત ગેંગના સભ્યો રાજવી પેલેસને જ નિશાન બનાવતા હતા અને ચોરી કરનાર 4 આરોપીઓ પૈકી રવિ વિઠ્ઠલભાઈએ પેલેસમાં ચોરી કરવાનો પ્લાન બનાવી નાસિકથી વાંકાનેર ખાતે આવી ગૂગલ મેપ મોબાઈલ એપ્લિકેશનની મદદથી વાંકાનેર રણજીત વિલાસ પેલેસ તથા તેની આજુબાજુની જગ્યાની માહિતી એકત્રિત કરી પેલેસની પાછળ ડુંગરાળ અને ઝાળી વિસ્તારમાં જઈ વરસાદ ચાલુ હોય તે તકનો લાભ લઈને તે જગ્યાએ રાત્રિ દરમિયાન પેલેસમાંથી ચોરી કરી 10 દિવસ દરમિયાન પેલેસ પાછળ આવેલા ડુંગરાળ અને ઝાળી વિસ્તારમાં ચોરી કરેલી, ત્યારબાદ માલ ચેક કરી જો ખોટી વસ્તુ હોય તો તેને તોડી નાખી દઈ અને કિંમતી વસ્તુ થેલીમાં ભરીને લઈ ગયા હોવાની કબૂલાત આપી હતી. અને આરોપી રવિએ આશરે 3-1 વર્ષ પહેલા ધાંગધ્રા પેલેસમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આ ચોરીનો ભેદ ઉકેલવામાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ LCB ઇન્ચાર્જ PIRT વ્યાસ LCB ટીમને પણ મોટી સફળતા મળી છે. ગત જુલાઈ મહિનામાં 16-19 જુલાઈની જે રાત્રિ દરમિયાન 3-4 દિવસોમાં અલગ અલગ સમયે રણજીત વિલાસ પેલેસ, વાંકાનેર સિટી પેલેસ જે રણજીત વિલાસ પેલેસના નામથી ઓળખાય છે, એમાં ચોરી થયેલી હતી. એની અંદર અલગ અલગ વસ્તુઓ, જે એન્ટિક વસ્તુઓ છે પેલેસની અંદરની, જેમાં તોપ છે, ચાંદી છે, વાંકાનેર સિટી પેલેસની જે રેપ્લિકા હતી એ ઉપરાંત ચાંદી જડિત જે ખુરશીઓ, એ તમામ મુદ્દામાલની ચોરી થયેલી હતી. એ અનુસંધાને છેલ્લા 3-1 મહિનાથી ક્રાઇમ બ્રાન્ચ PSI રાજેશ વ્યાસ અને એની આખી ટીમ અને અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમ પણ આની અંદર કાર્યરત હતી. એમાં PSI રાજેશ વ્યાસ, ક્રાઇમ બ્રાન્ચ PSIની ટીમને એક મોટી સફળતા મળી છે. એક ચોક્કસ બાતમી આધારે અને એક ચોક્કસ ઇન્વેસ્ટિગેશનના આધારે જે અમારા ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ્સ છે નંદલાલ અને રજનીકાંત કૈલા, એમને જે બાતમી મળી હતી એ આધારે એક ટીમ નાસિક મોકલી આપેલી હતી અને નાસિકને ટીમ મોકલીને ત્યાંથી 4 આરોપી પકડી પાડેલા હતા અને એ 4 આરોપી પાસેથી, એમાંથી એક પાસેથી જે ઘરફોડ જે આજે પેલેસમાં ચોરી થઈ હતી એમાં જે એક ચાંદીની જે ઓરિજિનલ ચાંદીની એક પક્ષી જે ગુમ થયેલું હતું એ એમની પાસેથી રિકવર થયું હતું, જેના આધારે આ 4 વ્યક્તિઓએ
આ વાંકાનેર સિટી પેલેસમાં ચોરી કરેલાની કબૂલાત પણ આપી હતી અને એમની પાસેથી આ જે ચોરીમાં ગયેલી ઓરિજિનલ જે ચાંદીની જે પક્ષીની મૂર્તિ હતી એ મળી આવેલ હતી. અશોક ખરચરિયા, જીટીવી ન્યૂઝ, મોરબી. મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબની 1447મી જન્મ જયંતિની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા જુલુસમાં આઈસ્ક્રીમ, ઠંડા પીણા તેમજ બિસ્કીટ, દૂધ, કોલ્ડ્રિંક તેમજ નાના બચ્ચાઓને ચોકલેટ કેક આપીને ઉજવણી કરવામાં આવી હતી. ઈદે મિલાદ મુસ્લિમ સમાજનો સૌથી પ્યારો અને મહાન તહેવાર હોય, સૌથી મોટી ઈદ ગણવામાં આવે છે અને તે ઈદે મિલાદના નામે ઉજવાય છે, જેના લીધે સમગ્ર મોરબીમાં મુસ્લિમ સમાજ ઈદે મિલાદના ઉત્સવમાં ઓળઘોળ બન્યો હતો. ખાસ કરીને બપોરના સમયે મોરબીમાં જુલુસ યોજવામાં આવ્યું હતું, જેમાં તમામ મુસ્લિમ બિરાદરો સામેલ થયા હતા. અશોક ખરચરિયા, જીટીવી ન્યૂઝ, મોરબી. અમદાવાદ સહિત દેશના 6 એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ખાનગીકરણ થયા બાદ એરપોર્ટમાં ખાનગી કંપનીનો 75% અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો 25% હિસ્સો રહેશે. રેવન્યુ શેરિંગ મોડેલને આધારે એરપોર્ટનું બિલ્ડિંગ કરવામાં આવશે, જેમાં બિડ રજૂ કરનારાઓએ નક્કી કરેલી ચોખ્ખી આવક એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આપવાની રહેશે. જે પણ સૌથી વધુ ફી રજૂ કરશે તેને એરપોર્ટનો હવાલો સોંપવામાં આવશે. 2013ના વર્ષથી અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. 2016માં અમદાવાદ સહિત 6 એરપોર્ટના ખાનગીકરણ માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. 2013ના વર્ષથી અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ દર વખતે ખાનગીકરણના આ પ્રોજેક્ટને ગ્રહણ લાગતું આવ્યું છે. વિદેશની કંપની પણ એરપોર્ટના ખાનગીકરણ માટે રસ દર્શાવે તેના માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પ્રયાસ કરવામાં આવશે. જ્યારે 2016માં અમદાવાદ સહિત 6 એરપોર્ટના ખાનગીકરણ માટે ટેન્ડર બહાર પાડ્યા હતા, જોકે યુનિયન અને કર્મચારીઓના વિરોધ બાદ આ પ્રક્રિયા બંધ કરી દેવાઈ હતી. દેવાંગ આચાર્ય, જીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જીટીવી ગુજરાત ન્યૂઝના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.